गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ज्ञानगंगा विद्यालय में आप सबनु हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आज आप गुजराती विषय अभ्यास करीशुं। धोरण 10 विषय गुजराती विषयांक पाठ 3 प्रयाण, तेना लेखक है रमण भाई नीलकंठ अने तेनो प्रकार है नवलकथा खंड। विद्यार्थी मित्रों, पाठनु नाम छे प्रयाण। प्रयाण एटले के प्रस्थान करवो। तेना लेखकनु नाम छे रमण भाई नीलकंठ। तेमनो जन्म तारीख 13 मार्च 1868 मा थयो हतो अने तेमनु अवसान 6 मार्च 1928 मा थयु हतु। तो सौ प्रथम आपणे रमण भाई नीलकंठ विषे परिचय लईए। रमणभाई महिपतराम नीलकंठनुं वतन अमदावाद हतुं, एटले के रमणभाई नीलकंठ छे तेमनुं पूरुं नाम छे रमणभाई महिपतराम नीलकंठ अने तेमनुं वतन अमदावाद हतुं। तेओ पंडित युगना अग्रणी साहित्यकार हता। साहित्य उपरांत तेमनी समाज सेवा नोंधपात्र छे। तेमणे भद्रम भद्र जेवी हास्यरसनी विख्यात नवलकथा तथा रायनो पर्वत जेवू शिष्ट नाटक लख्यू छे। कविता अने साहित्य भाग 1-4 मा विवेचनों व्याख्यानों संग्रहाया छे। धर्म अने समाज नामना बे भाग मा तत्वचर्चाने लगता व्याख्यानों ग्रंथस्थ छे। तो आ हतो रमणभाई नीलकंठ विषेनो परिचय, कि तेमनो जन्म क्यां थयो छे, तेमनुं पूरुं नाम शुं छे, तेमणे कया कया व्याख्यानों संग्रहाया छे अने तेमणे कया नाटकों लख्या छे। हवे आजे बीजो पेरेग्राफ छे तेमां वार्ता विशेनी टूंकी जानकारी आपवामां आवी छे कि आ वार्तामां शुं कहेवामां आव्युं छे। आ खंड गुजरातीनी प्रसिद्ध हास्य नवलकथा भद्रम भद्रमांथी लेवामां आव्यो छे। भद्रम भद्र अने तेमना शिष्य अंबारामने मुंबई जवानुं होय छे। तो आ पाठमां भद्रम भद्र नामनो जे व्यक्ति छे अने तेमना शिष्य अंबाराम आ बन्ने साथे मुंबई जाय छे। ते घटनामांथी भद्रम भद्रनी विचित्रताओ, जूनवाणी ख्यालो अने कृत्रिम संस्कृत प्रधान भाषाना प्रयोगथी हास्य निपजे छे। लेखके धर्मना नामे ચાલતા દંભ ઉપર કટાક્ષ કરવા સાથે મનુષ્ય પોતાના પુરાણા ખ્યાલોમાં કેવો બંધાયેલો હોય છે તેની ઘટનાઓ અહીં વર્ણવી છે। વિચિત્રતા કે આત્યંતિકતામાંથી કેવું હાસ્ય પેદા થાય છે તેના દ્રષ્ટાંતરૂપ આ ખંડ છે। તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ। તો અહીં કહેવામાં આવ્યું છે, જમીને અમે સ્ટેશન પર ગયા, એટલે કે અંબારામ અને તેમના જે કોણ છે મિત્ર, ભદ્રમ ભદ્ર। તો ભદ્રમ ભદ્ર અને તેમના શિષ્ય અંબારામ છે આ બંને મુંબઈ જવાના હોય છે। તો કહે છે કે જમીને અમે સ્ટેશન પર ગયા, ઘેરથી નીકળતા ભદ્રમ ભદ્રનો આનંદ અપાર હતો, કે ઘરેથી નીકળતા સમયે ભદ્રમ ભદ્ર જે છે તેનો આનંદ, તેનો ઉત્સાહ એક કેવો હતો, અપાર હતો, એટલે કે જેની કોઈ પણ સીમા ન હતી। કપાળે કંકુનો લેપ કરતા મને કહે કે અંબારામ આજનો દિવસ મોટો છે। તો અહીં મોટો એટલે કે આજનો દિવસ કેવો છે, મોટો છે। આપણે આપણા વેદ ધર્મનું રક્ષણ કરવા, આર્ય ધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે પ્રયાણ કરીએ છીએ। કે આપણે પ્રયાણ કોના માટે કરીએ છીએ, તો વેદ ધર્મનું રક્ષણ કરવા, આર્ય ધર્મનો જય કરવા અને સનાતન ધર્મનો પ્રચાર કરવા। રાવણનો પરાજય કરવા નીકળતા શ્રીરામની વૃત્તિ કેવી હશે, કે રાવણનો પરાજય કરવા એટલે કે રાવણને હરાવવા માટે જ્યારે શ્રીરામ નીકળે છે ત્યારે તેમનું માનસિક વલણ, ત્યારે તેમની વૃત્તિ કેવી હશે। કંસના વધનું કાર્ય આરંભતા શ્રીકૃષ્ણનો ઉત્સાહ કેવો હશે, વધ એટલે કે હત્યા, કે કંસની જ્યારે હત્યા કરવા માટે શ્રીકૃષ્ણ નીકળેલા તેનું કાર્ય આરંભતા તેમનો ઉત્સાહ કેવો હશે। કીચકને મર્દન કરવાની યુક્તિ રચતા ભીમસેનનો ઉમંગ કેવો હશે, તો મર્દન એટલે કે
ચોડવું કે કિચકનું મર્દન કરવાની યુક્તિ રચતા હતા જ્યારે ભીમસેન, ત્યારે તેમનો ઉમંગ કેવો હશે? તો અહીં એક્ઝામ્પલ આપેલું છે તમને કે રાવણનો પરાજય કરવા માટે શ્રીરામની વૃત્તિ કેવી હશે. કંસના વધનું કાર્ય આરંભતા શરૂઆત કરતાં શ્રી કૃષ્ણનો ઉત્સાહ કેવો હશે અને કિચકને મર્દન કરવાની યુક્તિ રચતા ભીમસેનનો ઉમંગ કેવો હશે? ત્યારે ચકિત થઈ મેં કહ્યું, એટલે કે અંબારામે કહ્યું, અકથ્ય મહારાજ, અકથ્ય કે કહેવાય નહીં તેવું મહારાજ, કે કહેવાય નહીં તેવું. એટલે કે ત્યારે પણ એ લોકોનો ઉત્સાહ ખૂબ જ વધારે હતો. ભદ્રમ ભદ્ર બોલી ઉઠ્યા, તો મારી વૃત્તિ પણ આજ અકથ્ય છે, કે મારું પણ આજે માનસિક વલણ, મારો પણ ઉત્સાહ આજે તને કહેવા જેવો નથી. મારો ઉત્સાહ પણ આજ અકથ્ય છે, મારો ઉમંગ પણ આજ અકથ્ય છે. અને અંબારામ, એમ ન સમજીશ કે આગ ગાડીમાં જાઉં છું તેથી જ મારી ગતિ આટલી ત્વરિત છે. મારો વેગ, મારો પોતાનો વેગ તને વિદિત છે. કે ભદ્રમભદ્ર શું કહે છે, એક્ઝામ્પલ આપે છે અને કહે છે કે આ લોકોની જેમ મારી વૃત્તિ પણ આજે એમની જેવી જ કહેવાય નહીં તેવી જ છે. મારો ઉત્સાહ પણ આજે ખૂબ જ વધારે છે, મારો ઉમંગ પણ આજે કહેવાય નહીં તેવો છે. અને અંબારામ, તું એમ નહીં સમજીશ કે આગ ગાડીમાં જાઉં છું એટલે જ મારી ગતિ, એટલે કે મારી ઝડપ, મારો ઉત્સાહ આટલો વધારે છે. આગગાડી એટલે કે ટ્રેન, કે ટ્રેનની જેમ, ટ્રેન જેવી સ્પીડમાં જાય તેવી જ રીતે મારો ઉત્સાહ આજે છે. પણ મારો વેગ, મારો પોતાનો વેગ તને વિદિત છે. વિદિત એટલે કે તને ખબર જ છે, એટલે કે તું જાણે જ છે. ત્યારે મેં કહ્યું, મહારાજ તે દહાડે, દહાડે એટલે કે દિવસે, મહારાજ તે દહાડે જમાલપુર દરવાજા બહાર એક શિયાળવાને વરુ ધારી આપણે પાછા ફર્યા હતા, તે દહાડે તો તમે મારાથી બહુ અગાડી નીકળી ગયા હતા, તેવો વેગ કહો છો? અગાડી એટલે કે આગળ. તો અહીં અંબારામ શું કહે છે કે મહારાજ, કે તે દહાડે, કે તે દિવસે જ્યારે જમાલપુર દરવાજા બહાર આપણે શું કરેલું, શિયાળને વરુ ધારીને આપણે કેવા પાછા ફર્યા, એટલે કે ત્યાંથી ભાગેલા, તો તે દિવસે તમે મારાથી બહુ અગાડી નીકળી ગયા હતા, એટલે કે તમે મારાથી બહુ આગળ નીકળી ગયા હતા. અને તે દિવસે તમારો વેગ, તમારી ઝડપ મારાથી વધારે હતી, તો તમે તેવો વેગ કહો છો કે તેના જેટલો આજે તમારો આનંદ છે, તેવો વેગ છે તમારો? ત્યારે ભદ્રમભદ્રે ગંભીરતાથી કહ્યું, કંઈક તેવો, પણ તેથી સરસ, કે એના જેવો જ છે પણ એનાથી પણ સરસ છે. ઉત્સાહની વાતો કરતાં કરતાં અમે સ્ટેશન પર જઈ પહોંચ્યા. અમારી બંનેની ટિકિટ કરાવવા ભદ્રમભદ્ર ગયા. હું જોડે ઊભો રહ્યો. બારીમાં ખભા સુધી ડૂકો ઘાલી ભદ્રમભદ્રે કહ્યું, શ્રી મોહમયીની બે મૂલ્ય પત્રિકા આપો. તો અહીં શું કહે છે કે એ બંને વાતો કરતાં કરતાં સ્ટેશન પર પહોંચી ગયા અને એ લોકોની ટિકિટ કરાવવા માટે કોણ ગયું? ભદ્રમભદ્ર ગયા. ત્યારે અંબારામ ભદ્રમભદ્રની પાસે જ ઊભા હતા. ત્યારે ભદ્રમભદ્રએ બારીમાં ખભા સુધી ડોકું ઘાલ્યું, એટલે કે નાખ્યું, અને બોલ્યા, શ્રી મોહમયીની બે મૂલ્ય પત્રિકા આપો. તો મોહમયી એટલે કે આ મોહમયી શબ્દ છે તે મુંબઈ નગરીનું કૃત્રિમ નામ છે, એટલે કે મુંબઈ શહેર માટે પ્રયોજવામાં આવ્યો છે, કે અમને બે મોહમયીની એટલે કે બે મુંબઈ શહેરની મૂલ્ય પત્રિકા એટલે કે ટિકિટ આપો. ટિકિટ માસ્તર પારસી હતો. તેણે કહ્યું, શું બકેજ, આઈ તો ટિકિટ ઓફિસ છે. તો ટિકિટ માસ્તર પારસી હતો, એને આ જે વાક્ય બોલ્યો ભદ્રમભદ્ર કે શ્રી મોહમયીની બે મૂલ્ય પત્રિકા આપો, તેણે આ વાક્ય સમજ્યો એ નહીં. ત્યારે તેણે શું કહ્યું કે તું શું બકેજ, એટલે કે તું શું બોલે છે, આઈ તો ટિકિટ ઓફિસ છે, એટલે કે આ તો ટિકિટ ઓફિસ છે. ત્યારે ભદ્રમભદ્રે ઉત્તર દીધો, યવન તેથી હું અજ્ઞ નથી, કે યવન એટલે કે યુનાન દેશનો વાસી, તેને યવન કહેવામાં આવે છે. ત્યારે ભદ્રમભદ્ર કહે છે ટિકિટ ઓફિસ જે માસ્તર હતા તેને, કે યવન તેથી હું અજ્ઞ નથી, એટલે કે તેથી હું અજાણ નથી, મને પણ ખબર છે કે આ તો ટિકિટ ઓફિસ છે. મારે મોહમયીની બે મૂલ્ય પત્રિકાની આવશ્યકતા છે, કે મને બે મોહમયીની મૂલ્ય પત્રિકાની જરૂર છે, તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે. જો અહીં સંસ્કૃત શબ્દ પ્રયોજે છે ભદ્રમભદ્ર, કે મને બે મૂલ્ય પત્રિકા જોઈએ છે મુંબઈ શહેરની મોહમયીની, તો તેનું વિતરણ એટલે કે તેની વહેંચણી કરવી એ તમારી ફરજ છે, તમારું કર્તવ્ય છે.
ટિકિટ ઓફિસમાં એક હિન્દુ હતો. તેણે કહ્યું, સૌરાબજી, એને ગ્રાન્ડ રોડની 2 ટિકિટ આપો. તેણે શું કહ્યું? હવે ટિકિટ ઓફિસમાં જે હિન્દુ હતો તેણે પેલા પારસી જે ટિકિટ માસ્તર હતો તેને કીધું કે સૌરાબજી, એને ગ્રાન્ડ રોડની 2 ટિકિટ આપી દો. ટિકિટ આપતા સૌરાબજી બોલ્યા કે સાલો, કંઈ મેદ થયેલો જ, હું તો સમજતો જ નહીં કે શું બકેજ છે. મેદ એટલે કે ગાંડો, આ અંગ્રેજી શબ્દોનો પારસી ઉચ્ચાર છે. કે શું કહે છે સૌરાબજી કે મને આ લાગે છે ગાંડો થઈ ગયેલો છે ને, હું તો એની ભાષા સમજતો જ નથી કે શું બોલી રહ્યો છે. ભદ્રંભદ્ર હવે કોપ સમાવી શક્યા નહીં. કોપ એટલે કે ગુસ્સો. તેણે મોટે નાદે કહ્યું, મોટે એટલે કે મોટા ને નાદે એટલે કે અવાજે. તેણે મોટા અવાજે કહ્યું, દુષ્ટ યવન, તારી ભ્રષ્ટ વાસનાને લીધે જ તું અજ્ઞાન રહ્યો છે મૂર્ખ. અગાડી બોલવાને બદલે ભદ્રંભદ્રે એકાએક ડોકું બહાર ખેંચી લીધું. તો આટલું વાક્ય બોલીને ભદ્રંભદ્રાએ શું કર્યું? અચાનક ટિકિટ ઓફિસની અંદર જે તેણે બારીમાં ડોકું ઘાલીને ઊભો હતો તે તેણે તરત જ બહાર ખેંચી લીધું. ધબકારો થયો હતો અને બહાર આવી નાક પંપાળતા હતા. તે પરથી મેં ધાર્યું કે પારસીએ મુક્કો માર્યો હશે. હવે જે અંબારામ છે તે શું કહે છે કે ભદ્રંભદ્ર જે ટિકિટ બારી હતી તેની અંદર માથું નાખીને ઊભા હતા. તો એ આ વાક્ય તેમણે કીધું કે દુષ્ટ યવન, તારી ભ્રષ્ટ વાસનાને લીધે જ તું અજ્ઞાન રહ્યો છે મૂર્ખ. આટલું બોલીને તેમણે શું કર્યું? ભદ્રંભદ્રએ પોતાનું જે ડોકું હતું તે બહાર ખેંચી લીધું. ત્યારે અંબારામને એમ લાગે છે કે પારસીએ એના મોઢા પર હવે મુક્કો માર્યો હશે. પણ મને તો એટલું જ કહ્યું કે દુષ્ટ યવનનો સ્પર્શ થયો છે માટે મારે સ્નાન કરી લેવું પડશે. સ્નાન કરી રહ્યા પછી એ આગગાડીમાં જઈને બેસી ગયા. આગગાડી એટલે કે આગથી ચાલતી ગાડી. ગાડી ઉપડવાને 15 મિનિટની વાર હતી તેથી નીચે ઉતરી પાણી છંટાવી ચોકો કરી તે ઉપર ઊભા રહી પાણી પીધું. ગાડી ઉપડવાની તૈયારી થઈ તેવામાં 2 આદમી દોડતા દોડતા રઘવાયા થયેલા આવી બારણું ખેંચી બૂમ પાડવા લાગ્યા. એટલે કે તરત એ લોકો જે 2 આદમી આવતા હતા રઘવાયા થયેલા એટલે કે એમને ખૂબ જ, જ્યારે આપણને ટ્રેન પકડવાની હોય ને લેટ થઈ જાય ત્યારે આપણે કેવા ફટાફટ ટ્રેનને પકડવાની પાછળ દોડીએ, તો એવી રીતે એ લોકો આવ્યા અને બારણું ખેંચીને બૂમ પાડવા લાગ્યા કે માસ્તર, આ તો બંધ છે, બારણું ઉઘાડો, બારણું ઉઘાડો. ત્યારે એક પોર્ટરે આવી બારણું ઉઘાડી બંનેને જોશથી અંદર ધકેલી દીધા અને તે ભદ્રંભદ્ર પાસે બેસી ગયા. ત્યારે ભદ્રંભદ્રે સંકોચાઈને પૂછ્યું કે ક્યાં જશો? ત્યારે પેલા જે 2 આદમી આવેલા તેમણે કહ્યું, મુંબઈ. એટલે કે એ લોકો પણ અહીં સ્પષ્ટ ઉચ્ચાર કરતા નથી મુંબઈ શહેર માટે. તો ભદ્રંભદ્રએ પૂછ્યું કે ક્યાં જશો? તો તે લોકો શું કહે છે? મુંબઈ કહ્યું. એટલે જિજ્ઞાસાથી પૂછ્યું એટલે ભદ્રંભદ્રએ હવે પેલા બંનેને જિજ્ઞાસાથી ઉત્સુકતાથી એમનું નામ પૂછ્યું કે નામ શું, તમારું નામ શું છે? ત્યારે પેલા 2માંના 1 કચવાઈને જવાબ દીધો. એટલે કે પેલા 2માંથી જે 2 આદમી દોડતા દોડતા આવેલા તેમણે તેમાંથી 1 કચવાઈને જવાબ દીધો. એટલે કે બોલવું નહીં હતું તો પણ માન ખાતર એમણે બોલી દીધું કે મારું નામ રામશંકર અને મારા ભાઈનું નામ શિવશંકર, પણ અમારા ઘરના નામ નખોદિયો અને ઘોરખોદિયો છે. છોકરા ન જીવે તેથી મા બાપે એવા નામ પાડેલા. કે પેલા જે 2 આદમી દોડતા આવેલા તો એમણે પોતાનું નામ અહીં કીધું કે મારું નામ રામશંકર છે અને મારા ભાઈનું નામ શિવશંકર છે, પણ અમારા ઘરના નામ, જેમ કોઈ છોકરા હોય કે જેમના ઘરના નામ અલગ હોય અને સ્કૂલના નામ અલગ હોય, ઓકે, તો એવી રીતે આ લોકોના પણ ઘરના નામ હતા નખોદિયો અને ઘોરખોદિયો. કે છોકરા ન જીવે તેથી મા બાપે એવા નામ પાડેલા અમારા. એક ઉતારું બોલ્યો કે વહેમ, એમ કાંઈ છોકરા જીવે છે? કે આ તો એક વહેમ છે, આ અંધશ્રદ્ધા છે, આવું નામ પાડીને કંઈ છોકરાઓ જીવે છે? ત્યારે તરત બીજો ઉતારું છે તે બોલી ઉઠ્યો કે અમારા ગામના શંભુ પુરાણીનો ભાણેજ વલ્ભો મુંબઈ જઈ અંગ્રેજી ભણી આવ્યો છે. તે તો કહે છે કે એ તો સુધારાવાળાએ અંગ્રેજ લોકોની દેખાદેખી શાસ્ત્ર જોયા વિના વહેમ વહેમ કરી કહાડ્યું છે. અને શાસ્ત્રમાં તો લખ્યું છે કે આપણા શરીરમાં નાસકમાં કઠોડા મળે છે તેના જેવા કોઠા છે. અહીં આપણા શરીરની વાત કરવામાં આવી છે કે તેમાં વચ્ચે કમરક જેવી દાબડી છે. દાબડી એટલે કે નાનો ડબ્બો. તેમાં પ્રાણવાયુ ભરેલો છે. એટલે કે અહીં કોની વાત કરે છે? આપણા શરીરમાં જે હૃદય છે તેની.
કે તેમાં પ્રાણવાયુ ભરેલો હોય છે. આવા હલકા નામ બોલીએ ત્યારે કમરક આસપાસ કોઠામાંથી પિત્ત નીકળે. પિત્ત એટલે કે એક જાતનું પીળા રંગનું પ્રવાહી, કે આવા જે હલકા નામ બોલે ત્યારે એમાંથી પિત્ત નીકળે છે એટલે આયુષ્ય વધે. અને કમરકમાંથી પ્રાણવાયુની ધાર છૂટે, કમરક એટલે કે એક ખાટું ફળ છે કે એમાંથી પ્રાણવાયુની ધાર છૂટે છે. તે જીભને વળગી બહાર જરે તેની જોડે પેલું પિત્ત છૂટતું જાય. તેનું જોર નરમ પડે એટલે આયુષ્ય આપણું વધે છે. અને તેથી એ કંઈ વહેમ નથી પણ એ ખરી વાત છે, અને ઘણાએ અજમાવી જોયેલું છે કે આ ઉપાય ઘણાએ અજમાવી પણ જોયો છે, ઘણાએ તેનું પાલન કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 3નો અભ્યાસ કર્યો તે ભદ્રમ ભદ્રમાંથી લેવામાં આવ્યો છે. તો અહીં આ પાઠ આપણો પૂરો થાય છે. તો તમારે આ વિડીયોને જોવાનો છે, સાંભળવાનો છે અને સમજવાનો છે.